રુઝાનબેન, એક વાત તમને એ કહું કે બહુ જ નાની નાની લોકોમાં માનસિકતાઓ હોય છે અને એમાંય ખાસ કરીને જે આવા દુષ્કર્મ કરનારા લોકો હોય છે ને એમના મગજમાં એક વસ્તુ બંધાઈ જતી હોય કે ભાઈ આવું થશે તો વધારેમાં વધારે મને બેલ મળી જશે કે હું નીકળી જઈશ કે આવું થઈ જશે. સ્પેશિયલી એક બીજી વાત હું એ પણ કહેવા માંગીશ કે જ્યારે મોટા માથા કોઈ વસ્તુમાં સામેલ થતા હોય ને ત્યારે લોકો એવી ખાંડ ખાતા હોય છે કે ભાઈ મારી તો ઓળખાણો એટલી મોટી છે ને કે હું નીકળી જઈશ. વાત આ બહુ જ નાની છે, આટલું ધીમે રહીને કહું છું, પણ એ મોટા માથા એવું ભૂલી જતા હોય છે કે એમના ઘરમાં પણ મા દીકરીઓ છે. જ્યારે એ બીજા લોકોને બહાર કાઢે છે ત્યારે જો એમના જ ઘરમાં આવો કિસ્સો બનશે ત્યારે એમને સમજવું પડશે કે આ વસ્તુ કરવી જરાય યોગ્ય નથી. શું કહેવું છે તમારું? સી, અત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે મની પાવર ને મસલ પાવર મગજ પર ચડી જાય છે, તમે મોટા માથાઓની વાત કરી લો, એ લોકોને તમારી વાત સાચી છે, ધેટ્સ એન ઇમોશનલ પોઈન્ટ કે ભાઈ અમારા ઘરમાં બાય બેન દીકરી છે, બધાના છે, આપણે જોયું છે બધાના ઘરોમાં છે, પણ જ્યારે મસલ પાવર ને મની પાવર બોલે છે ત્યારે એ ભૂલી જાય છે બેન. પછી આપણે હવે કોઈના માટે કોઈના ફેમિલી માટે આપણે કશું બોલવું નથી, ઓબ્વિયસલી વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ધેટ, બટ ધ પોઈન્ટ ઇઝ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ પોઈન્ટ થઈ રહ્યો છે કે જે રીતે કેમ આ લોકો કેમ ફાવી કેમ જાય છે, ફાવી એટલા માટે જાય છે કારણ કે જે રીતે આપણે ક્યારની વાત કરી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક લૂપોલ હોય, પોલીસ બોલો, લોયર બોલો, જ્યુડિશિયરી બોલો, ક્યાંક ને ક્યાંક લૂપોલ હોય, વિટનેસીસ ફાટી જતા હોય, આટલું પ્રેશર આવતું હોય, પેલી બહેનને લડવું હોય તો બી બિચારી લડી નહીં શકે કારણ કે તારા બાપને મારી નાખી, તારા માને મારી નાખી, તો બિચારી બહેનની કોઈ તાકાત છે? એટલે બેન, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ, કારણ કે હું એક પોઈન્ટ પર હજી રિટેરેટ કહીશ કે જે આપણે પહેલા તમે કહ્યું કે આપણે સાઉદીના લોસ ના આવી શકે, અગ્રીડ છે, બિલકુલ ના આવી શકે, આવા બી ન જોઈએ, કારણ કે આપણી આપણી સિસ્ટમ છે રિફોર્મની છે, આપણી રિવેન્જની સિસ્ટમ નથી, પણ આપણે એવું કેમ ના કરી શકીએ કે આપણી જે આટલી લાંબી સિસ્ટમ કરી છે એને 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 ફાસ્ટ કરી દઈએ અને જે જે તારીખ પર તારીખ સી અડધું તો તારીખ પર તારીખ હોય છે અને કેસ ભરણ આ બધું અત્યારે મારે પડવું નથી કારણ કે તમે જેટલું ફાસ્ટ કરશો એટલે આપોઆપ કેસીસ ઓછા થશે. અને હું રેપ કેસની ખાસ વાત કરું છું, હું એવું નથી કહેતી કે તમે પેલી ચોરીનો કેસની વાત કરો કે એને ફાસ્ટમાં લાલો, પણ જેટલા બધા રેપ કેસીસ હોય એને તમે ફટાફટ ફાસ્ટમાં લો તો એક્ઝામ્પલો સેટ થશે, તો લોકોને ડર લાગશે. કેમ સાઉદીમાં લોકોને ડર લાગ્યો? કારણ કે એ લોકો શું કહેતા, એક વાત કીધું, એ લોકો જે બહાર લોકો જેને મારતા હતા નહીં, પોલીસ જ અરે જે જ્યુડિશિયરી છે એ જ કહે કે એનો એનો જલ્દી ફાસ્ટ થઈ જાય ને પછી એ જ્યુડિશિયરી સેસ કે એ બહારથી પથ્થર પડે કે જે બી લોકોનું જે સિસ્ટમ છે એ રીતે. એટલે એવું નથી કે લોકો ડિસિઝન લેતા હતા, ડિસિઝન તો જ્યુડિશિયરી જ લેતું હતું, પણ લોકોને એનું એની એની ફુલફિલમેન્ટ મળતું હતું કે મેં પથ્થર માર્યો આને અને મેં જસ્ટિસ કરાવી. એટલે જેમ આજે આપણને ફૂલ આજે આપણે ખુશ કેમ છીએ? આપણે કઈ રાક્ષસો નથી કે આપણને ખૂન ગમે આપણે ખુશ છીએ, આપણે આજે એટલે ખુશ છીએ કે એક એક સેટિસ્ફેક્શન મળી રહ્યું છે કે પેલી દીકરીને જસ્ટિસ મળી અને આપણને એક એક હોપ મળી રહ્યો છે કે ભગવાન છે જસ્ટિસ આપે છે અને આપણે દેશમાં આપણે સુરક્ષિત છીએ કારણ કે આવા એક્ઝામ્પલ જો સેટ થશે તો બીજા લોકો ગભરાશે, એવો હોપ છે. હોપ તો દુનિયા કાય બરાબર છે, સાચી વાત છે, ઉમ્મીદ પે દુનિયા.